અને હવે પછી સૌથી પહેલા દોસ્તો આપણે બીજું આની અંદર કાઈ નથી કરવાનું સૌથી પહેલા તો આપણે આને લંબાઈ તો કે લંબાઈ આની 38 ની છે તો આપણે એક કાગળની અંદર પહેલા લંબાઈ માપી લેશું તો લંબાઈ છે આડત્રીસ ઇંચ પછી આપણે એનું શોલ્ડર માપી લેવાનું છે શોલ્ડર છે બાર ઇંચ નું તો આપણે કાગળની અંદર લખતા થઈશું શોલ્ડર છે બાર ઇંચ સોલ્ડર બાર ઇંચ નું છે દોસ્તો એને સ્લીવ સ્લીવ નું માપ પણ આપણે એક વખત લખી લઈશું સ્લીવ છે ની દોસ્તો દોસ્તો તો બસ આપણે ખાલી લંબાઈ અને શોલ્ડર નું માપ લઈ લીધું હવે આપણે આ કુર્તી બીજું કોઈ પણ માપ લેવાનું નથી તો હવે આપણે આ કુર્તીને સાઈડ માં રાખી દઈએ અને હવે આ આપણે દોસ્તો જે કાપડ ની અંદર જે કટિંગ કરવાનું છે ડ્રેસ નું

તો સૌથી પેલા દોસ્તો આપણે એક અહીંયા લાઈન દોરી લઈશું એક સીધી લાઈન અહીંયા દોરી લીધી આપણે અને હવે એની અંદર આપણે જે લંબાઈ છે તો કે દોસ્તો આની અંદર લંબાઈ છે સાડત્રીસ ઇંચ તો આપણે સાડત્રીસ ઇંચ એક નિશાન મારી દઈશું તો આ આપણે એક સાડત્રીસ ઇંચ નિશાન મારી દીધું અને પ્લસ એક ઇંચ નીચે આપડા કટ જે વાળાનો છે એનું નિશાન મારી દઈશું

અને હવે આ જે છે દોસ્તો આપણે આની આવી રીતના ડબલ ફોલ્ડ કરી લેવાની છે આવી રીતના ડબલમાં લઈ લેવાની છે તમને બતાવું અને આજની દોસ્તો જે કુર્તીની રીત છે હું તમને એકદમ સિમ્પલ કે જે એક જ વખત વિડિયો તમે આ જોશો પૂરો દોસ્તો એટલે તમને આજનું આ કમ્પ્લીટ કટિંગ આવડી જવાનું છે એવી રીતના એકદમ સરળ અને સાદી રીતે જ આજે કુર્તીનું કટિંગ આપણે એકદમ બિલકુલ સરળ રીતે શીખવાનું છે તો હવે દોસ્તો જો આ જે લાઈન કુર્તી કરી તો એને આપણે આ કાપડ જે ફોલ્ડ કરેલું છે રાખી દેવું તો પણ આપણે વ્યવસ્થિત શોલ્ડરનું જે નિશાન માર્યું છે ત્યાંથી આપણે આમનો લઈ લેવું તો હવે દોસ્તો આપણે આની અંદર જુઓ તો આપણે ઊંધી કરી નાખી છે અને હવે બીજું કઈ નથી કરવાનું કે અહીંયાથી આપણે સીધો એક લીટો દોરી લઈશું જો આ રીતે અહીંયા એક આપણે લાઈન દોરી લેવાની છે જે આપણે આ કાપડની ધાર છે એ ધાર જે તૈયાર કુલ ડ્રેસ છે બસ એનું જ આપણે અહીંયા સીધી સીધી લાઇન દોરી લેવાનું છે અને અહીંયા આપણો હાર્મોલ છે તો અહીંયા પણ આપણે એક આડું નિશાન મારી દઈશું અને અહીંયા પણ દોસ્તો જુઓ આપણે આ છે તો આ તૈયાર છે કમ્પ્લીટ તો અહીંયાથી આપણે બીજું કાંઈ નથી કરવાનું ખાલી એક ઇંચનું માર્જિંગ જે આપણે કટ ઓટવાનો છે તો એક ઇંચનું માર્જિંગ આ રીતે

હવે આ આકૃતિ જે છે દોસ્તો એને આપણે લઈ લેવાની છે ઉપરથી જો આ દોસ્તો દોસ્તો આની અંદર શોલ્ડર બાર નું છે તો ડબલ એટલે કે આપણે છ એ નિશાન મારી દઈશું તો અહીંયા આપણે દોસ્તો છ એ નિશાન માર્યું અને પ્લસ સિલાઈ નું માર્જિન છોડ દઈશું અને હાર્મોલ પણ અહીંયા આપણે જો આપણે છ નું શોલ્ડર રાખ્યું છે તો અહીંયા પણ એ આવી ગયું છે તો હવે આ લાઇન થી દોસ્તો આપણે એક સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે આ રીતે કમ્પ્લીટ લાઈન અને અહીંયા થી આપણે નોર્મલ જે રાઉન્ડ માં શેપ છે હાર્મોન નો આપી દેજો અને અહીંયા આપણે દોસ્તો જે કમરનું આપશે બરોબર કટ નું તો ફાઇનલી દોસ્તો ડ્રેસ છે એ ડ્રેસ નું કમ્પ્લીટ કટિંગ

અને અહીંયા આપણે એક કટનું નિશાન પણ મારી દેવાનું છે તો સે દોસ્તો એકદમ સાવ સરળ અને સિમ્પલ રીતે વિડિયો દોસ્તો આજનો કટિંગનો વિડીયો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો શે દોસ્તો એકદમ સિમ્પલ અને સાવ સરળ રીતે કટિંગ તો તમે વિડીયોની અંદર જોયું છે તો દોસ્તો તમે વિડિયો કમ્પ્લીટ જોયો છે અને એટલે સુધી આવ્યા હોય દોસ્તો અને હા બે આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને હું તમારી કટિંગના ના એવા બધા વિડીયો લાવતો રહીશ અને દોસ્તો તમારે પણ કોઈ પણ જાતનું કોઈ કટિંગ શીખવું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેશો તો એનો વિડીયો પણ આપણે સ્પેશિયલ એક બનાવી લઈશું ને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ ગુડ બાય